समाचार जे समय वेळ છે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તેમના પદથી દૂર કરવાનો વિપક્ષનો પ્રસ્તાવ આજે બપોરે 12 વાગે ગૃહમાં રજૂ થશે પ્રશ્નોત્તરી બાદ પ્રસ્તાવ રજૂ થશે અને પછી તેના પર ચર્ચા થશે આ મુદ્દે ઘણા સમયથી શાસક અને વિપક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસ પણ થયા પણ કોઈ પ્રયાસ સાર્થક ન ઠર્યો આખરે ગૃહની કાર્યવાહીના ડી ઓફ ઓર્ડરમાં આ મામલાને સ્થાન પાયું ગુજરાત વિધાનસભા અધ્યક્ષ સામે અત્યાર સુધી 17 વખત અવિશ્વાસની દરખાસ્ત આવી છે પરંતુ હજી સુધી કોઈ દિવસ દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવી નથી જો રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થશે તો આવો આ પ્રથમ બનાવ હશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ જે રીતે અવિશ્વાસની દરખાસ્ત તો અત્યાર સુધી ઘણી વખત થઈ ચૂકી છે પણ તેના પર આજે ચર્ચા થશે તો આ પ્રકારનો પ્રથમ બનાવ હશે શું આજે ચર્ચા થઈ શકે છે મિથુન વાત કરીએ તો વિધાનસભાની સંસદીય પ્રણાલીની ઉચ્ચ પરંપરાઓ રહી છે જ્યારે પણ શાસક પક્ષ હોય અને તો કોઈ અધ્યક્ષનું નામ સૂચવે તો વિપક્ષ હંમેશા તેની સામે કોઈ પણ ઉમેદવાર ઉભા રાખતા નથી અને બંને પક્ષના નેતાઓ સાથે મળીને અધ્યક્ષને પોતાની ચેર સુધી લઈ જતા હોય છે ચેર સુધી દોરી જતા હોય છે અને ત્યારબાદ અધ્યક્ષ કોઈપણ પાર્ટીના નહીં પરંતુ વિધાનસભાના ગૃહના અધ્યક્ષ બનીને ગૃહનું સંચાલન કરતા હોય છે ગુજરાત વિધાનસભાના ઇતિહાસની વાત કરીએ તો 17 વખત અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક શાસક અને વિપક્ષ દ્વારા બંધ બારને બેઠક કરીને સમાધાન લાવવાનો પ્રયાસ થયા છે આ કિસ્સામાં પણ એવું જ થયું એક તરફ કોંગ્રેસના 3 ધારાસભ્યોમાંથી 2 પૈકી 2નું 3 વર્ષનું 1નું 1 વર્ષનું સસ્પેન્શન કરવામાં આવ્યું છે તો તેની સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થયેલી છે તો આ બંને મુદ્દે સમાધાન કરવાનો પ્રયાસ થયો પણ ત્યાં સમાધાન થયું નથી ત્યારે આજે આખી ચર્ચા છે તે બપોરે 12 વાગ્યા બાદ ગૃહમાં ચર્ચા થવાની છે આ અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે પેટલાદના સિનિયર ધારાસભ્ય નિરંજન પટેલ વાત કરીશું તેમની સાથે નિરંજનભાઈ અવિશ્વાસની દરખાસ્ત ઘણા લાંબા સમયથી વિધાનસભા ગૃહમાં તમે ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છો અવિશ્વાસની દરખાસ્ત ઉપર પ્રથમવાર આજે ચર્ચા થશે એનું કારણ એ છે કે બંધારણે જે કાયદા બનાવ્યા છે એ કાયદાથી ધારાસભ્યો બંધનમાં હોય છે અને તેના અંડરમાં અધ્યક્ષના અંડરમાં હોય છે પણ અધ્યક્ષ કોઈપણ પક્ષના નહીં હોવાથી સર્વાનુમતે ચૂંટાયેલા હોવાથી એમને બેલેન્સ રાખીને ગુનાના પ્રમાણની અંદર એમને સજા થવી જોઈએ જો ગુનો એમને લાગે તો અને તે બંને પક્ષને સજા થવી જોઈએ પરંતુ એમને એકતરફી જે નિર્ણય લીધો અને બંધારણના કાર્યવાહીમાં પ્રજાના પ્રતિનિધિને એમને કાર્ય પદ્ધતિમાં રોકવા માટેની જે 3 વર્ષની સજા કરી છે એકતરફી અમને લાગે છે અને એનાથી પ્રજાને જે નુકસાન થવાનું છે યોજનાકીય જે લાભો મળવાના છે અને એને વિકાસના જે કામો થવાના છે એની અંદર અને ગૃહમાં એને 3 વર્ષ સુધી પ્રવેશવા નહીં દેવાનો એ હિટથી ચીજે થોડો છે અને કોર્ટની અંદર બી નિયમ પ્રમાણેના કાયદા પ્રમાણે ગુના પ્રમાણેની સજા હોય છે આ એવી મોટી ગુનો નહોતો કે એને 3 વર્ષ સુધી પ્રજાના કામો કરવા રોકાય એ વાત વ્યાજબી નથી લાગતી સત્યમેવ જયતેના બોર્ડ નીચે બેઠેલા ગાંધીજીની પ્રતિમા નીચે ફોટા નીચે બેઠેલા અધ્યક્ષશ્રીએ બેલેન્સ રાખીને કોઈપણ પાર્ટીની સાથે ન્યાયી વર્તન કરવું જોઈએ હું માનું છું કે દોઢ ગુનો થાય તો જ વાંક બને છે અને વાંક બને છે તો દોઢ ગુનો થાય છે તો સામેવાળી જે પાર્ટી છે એની અંદર જે ભાષા વપરાય છે એ ભાષા સામે તો જોવામાં આવતું જ નથી એ બી ગુનો જ છે તો એને એના પ્રમાણમાં એ લોકોને સજા થવી જેવું અમારું અંગત માનવું છે માટે મારી પાર્ટીએ નક્કી કર્યું છે કે આની અંદર અવિશ્વાસ દરખાસ્ત લાવીને જે ખોટું બન્યું છે એની ચર્ચા કરવી એવું અમારું અંગત માનવું છે નિરંજનભાઈ સંખ્યાબળની દૃષ્ટિએ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી પાસે સંખ્યાબળ વધારે છે એ પ્રમાણમાં તમારું સંખ્યાબળ ઓછું છે ઉપરાંત 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા પછી એટલે 3 ધારાસભ્યો મતદાન પણ કરી શકશે નહીં આવા સંજોગોમાં અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસનો પરાજય થશે લોકશાહીની અંદર અમારો જે રોલ પ્રજાએ અમને વિરોધ પક્ષમાં રાખ્યા છે તો એની અંદર જે લોકશાહીની જે ખંભા છે એની અંદર કોઈ ક્ષતિ થતી હોય કોઈ ખરાબ થતું હોય તેને રોકવાની જવાબદારી અમારી છે આવનાર દિવસોમાં આ સિરસ્તો ન પડે કદાચ કોઈ સરકાર 1-2 મતોથી ચાલતી હોય ને એની અંદર આ રીતના મતોની રાજકારણ રમીને એને દૂર કરવામાં આવે તો સરકાર જીવિત રહે એમની આ એક લોકશાહીને બહુ તંદુરસ્ત પદ્ધતિની અંદર આપણે લઈ જવા માટે અમારે આ એક દાખલો બેસવા માટે કરવું પડે એવી પોઝિશન છે લોકશાહીની અંદર
ઘણી ખરી એક બે ત્રણ ચાર બી પાર્ટીને હોય છે, જેમ દિલ્હીની અંદર બહુ ઓછા છે, પણ વિરોધ કરવાનો બંધ કરી દીધો નથી. અમારા સંસદની અંદર બી ઓછા છે, તો એ કંઈ સંસદમાં લોકશાહીને જીવતી રાખવા માટેના જે સરકારના નિર્ણયો જે ખોટા છે અને પ્રજા પાસે લઈ જવા માટેની અમારી સંખ્યાબળની જરૂર નથી, પણ અમારી નૈતિક હિંમતની જરૂર છે કે ખોટું થતું એને પ્રજા સમક્ષ લઈ જવું જોઈએ અને લોકશાહીનું રક્ષણ કરવું અમારી પવિત્ર ફરજ છે. નિરંજનભાઈ, છેલ્લો મહત્વનો સવાલ કે જે રીતે આપણે વાત કરી કે લોકશાહીનો પ્રશ્ન બતાવવાની વાત છે, મહત્વનો સવાલ એ થાય, પણ ઘણા વખતથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આવા અનેક વખત સવાલો થયા છે, ઘણી વખત કોંગ્રેસે પણ આક્ષેપ કર્યા કે અધ્યક્ષે એ બંધારણીય રીતે વર્તતા નથી, પક્ષપાત ઉપર વલણ કરે છે, તો આ વખતે કેમ અવિશ્વાસની દરખાસ્ત? આ વખતે અવિશ્વાસ દરખાસ્ત લાવવાનું કારણ એ છે કે ગુનાના પ્રમાણ કરતાં વધારે સજા આપવામાં આવી છે અને તેમાં અધ્યક્ષશ્રી એવું કે સરકાર તો 3 વર્ષ માટે સજા આપી છે, જ્યારે હું હોત તો 5 વર્ષની સજા હાલત, તો 5 વર્ષ માટે તો ચૂંટણીની અંદર પ્રજા એને વહીવટ કરવા મોકલ્યો છે એમનું, તો પૂરેપૂરી સમય માટે એને દૂર કરવાની જે વાત કરે એ પોતાનું અંગત મંતવ્ય એવું બતાડે છે, વાત વ્યાજબી નથી. આભાર. તો આ હતા નિરંજનભાઈ પટેલ, જેમનું સ્પષ્ટ કહેવું છે કે લોકશાહીમાં ભલે સંખ્યાબળમાં તેઓ ઓછા હોય પરંતુ તેઓ વિરોધ કરવાનું ક્યારે ચૂકશે નહીં, કારણ કે પ્રજાએ જ્યારે તેમને વિરોધ પક્ષના બેસાડીને બાદ નજર રાખવાની એક કાર્ય સોંપ્યું છે, તેને તેઓ સુપેરે નિભાવશે. મિથુન. જી જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ. તો જે રીતે આજે ચર્ચા થવાની છે અને તે આજે પ્રથમ એવો કિસ્સો